પોઝિટિવ બનો કે મારે ક્રોધ છોડવો છે તમને કહું તમને તો એમ લાગે છે કે સાહેબ આ ગુસ્સો છે ને તો ચાર જણા પૂછે બાકી તો કોઈ પૂછવા લે નથી ગુસ્સો છે થોડું મોટેથી બોલું તો ચાર જણા વચ્ચે મારું વર્ચસ્વ રહે થોડું મોટેથી બોલું તો ઘર પરિવારની અંદર લાગે નહીં કોઈ વડીલ છે થોડું મોટેથી બોલું તો ઘર પરિવારની અંદર મારી કઈ ઇજ્જત રહે બાકી જો સાવ શાંત બની જાવ ને તો કશું કોઈ પૂછે જ નહીં શાસ્ત્રકાર ભગવંત તો કહે છે કે ક્રોધને નિયંત્રણમાં લાવવો છે તો સૌથી પહેલી વસ્તુ મનથી નક્કી કરો કે મારે ક્રોધને કંટ્રોલ કરવો છે પહેલા પોતાની જાતને પોઝિટિવ બનાવો કે મારે ક્રોધને કંટ્રોલ કરવો છે મારે ક્રોધને કાબૂની અંદર લાવવો છે તમને કહો તમારે ગુસ્સો મંદ કરવો છે કે ગુસ્સો બંધ કરવો છે મંદ કે બંધ પહેલું સ્ટેપ છે મંદ અને પછી બીજું સ્ટેપ છે સીધું બંધ નહીં થાય પહેલા હા શું થાય ઓછો થાય પછી બંધ થાય સીધો બંધ નહીં થાય એટલે પહેલા મંદ અને પછી અને હું તો આગળ વધીને ઘણી વખત કહું છું કે જો તમે યુવાન છો તો ગુસ્સાને મંદ કરો અને જો વૃદ્ધ છો તો ગુસ્સાને કારણ કે વૃદ્ધ અવસ્થાની અંદર ગુસ્સો બહુ હાનિકારક વૃદ્ધ અવસ્થાની અંદર ક્રોધ બહુ હાનિકારક છે જો વૃદ્ધ છો તો બંધ કરો અને યુવાન છો તો મંદ કરો સૌથી પહેલા નંબરની અંદર આ સૂત્ર તમારા જીવનનું સૂત્ર બનાવી દો આ સૂત્ર તમારા જીવનની અંદર લાવી દો અને આ પોતાની જાતને સૌથી પહેલા પોઝિટિવ બનાવી દો કે મારે ગુસ્સો ઓછો કરવો છે મારે ગુસ્સા ઉપર કંટ્રોલ મેળવવો છે મારે ગુસ્સાને કાબુમાં લાવવો છે અને એના માટેની પહેલી પૂર્વ શરત એ છે કે મારા મનની અંદર ફિટ થઈ જાય હું પોઝિટિવ બની જાઉં મારા મનની અંદર એક નિર્ણય થઈ જાય પહેલા ગોલ બનાવીએ પહેલા જીવનનું એક લક્ષ્ય બનાવીએ કે જે ગુસ્સો મને હેરાન પરેશાન કરી નાખે છે સૌથી પહેલા મારે મારા જીવનનું ગોલ બનાવવું છે કે મારે ગુસ્સો ઓછો કરવો છે પહેલા મંદ અને પછી બંધ પહેલા મંદ કરવો પડશે પહેલા ઓછો કરવો પડશે પછી બંધ થશે એના વગર બંધ નહીં થાય માટે સૌથી પહેલા પોતાની જાતને પોઝિટિવ બનાવો કે મારે ગુસ્સો ઓછો કરવો છે બીજી વાત કરો નાની નાની વાતોને નેગ્લેક્ટ કરતા છે નાની નાની વાતો જે જીવનની અંદર બહુ મહત્વપૂર્ણ નથી જે જીવનની અંદર એટલી મહત્વપૂર્ણ નથી જેટલી આપણે એને બનાવી દેતા હોય અને ત્યારે શાસ્ત્રકાર ભગવાન કહે છે કે જો તમારે ગુસ્સા ઉપર વિજય મેળવવો છે જો તમારે ક્રોધ ઉપર કાબુ મેળવવો છે ક્રોધને નિયંત્રણમાં લાવવું છે તો નાની નાની વાતને જતી કરતા શીખો તમને કહું શાસ્ત્રકાર ભગવાન તો એક પ્રશ્ન કરે છે કે દુનિયામાં સૌથી મોટું કોણ જેની પાસે સંપત્તિ છે એ મોટું તો કે છે કે જેની પાસે શરીર મોટું છે એ મોટું તો કે છે કે જેની પાસે સંપત્તિ છે એ પણ મોટો નહીં જેની પાસે શરીર સારું છે એ પણ મોટો નહીં તો કે જે ઉંમરમાં મોટું એ મોટો તો હા કે ના ના શરીર મોટું એ મોટું તો કે નહીં સંપત્તિ મોટી એ મોટું તો કે નહીં ઉંમરમાં મોટો એ મોટું તો કે નહીં તો મોટું કોણ કોણ મોટું હા મોટું કોણ જે પરમાત્મા મહાવીર કે જેની ઝુકવાની તૈયારી હોય એ સૌથી જેને જતું કરવાની તૈયારી છે જેને ઝુકવાની તૈયારી છે જેને એમ છે ઠીક છે કઈ વાંધવા નો એ મેન્ટાલિટી જેના મનોની અંદર છે એ સૌથી મોટો બાકી તમારી પાસે ગમે તેટલી સંપત્તિ હોય ને ગમે તેટલું મોટું શરીર હોય ગમે તેટલું બળ હોય ગમે તેટલી તમારી હોય પણ જો તમારી તૈયારી ન હોય ને તો બધું જ કહેવાય ને શું બળા હોવા તો ક્યાં હોવા ખજૂર પંખી કો છાયા નહીં અને ફલ લાગે મોટાઈ શું કામ નહીં ઝુકે મહત્વનું છે અને માટે શાસ્ત્રકાર ભગવાન કહે છે કે દુનિયામાં સૌથી મોટો વ્યક્તિ એ છે જે ઝૂકી જાય છે પણ આપણે તો એટલી અકળ આપણી અંદર ભરેલી છે ને ઝૂકવું ઝૂકવું આપણને માન્ય નથી તૂટવું માન્ય છે તૂટી શકીએ પણ ઝૂકી ના શકીએ ચૂકવું આપણા માટે ઇમ્પોસિબલ છે ત્યારે શાસ્ત્રકાર ભગવાન તો કે છે કે નંબર વન સૌથી પહેલા પોતાની જાતને પોઝિટિવ બનાવો કે મારે ગુસ્સો શું કરવું છે ભાઈ કરવો છે કે શું કરવું છે મંદ કરવો છે ઓછો કરવો છે બીજા નંબરની અંદર કહે છે કે નાની નાની વાતોને નેગ્લેક્ટ કરતા છે એ સોકે શું થઈ ગયું મારી આગળ જગ્યા હતી કોઈ બેસી ગયું તો કઈ વાંધો નહીં પૂજાને લાઈનમાં મારા કરતા બે જણા આગળ આવી ગયા તો કઈ વાંધો નહીં શું ફરક પડે છે એ નાની નાની વાતોના કારણે જે મનોની અંદર સંકલ્પ વિકલ્પ પેદા થાય છે એ ભયંકર છે તમને ખબર છે ચાર પ્રકારના ક્રોધ કીધા પહેલો ગુસ્સો કેવો તો કે મીઠો ગુસ્સો ઘણા લોકો પ્રેમથી ગુસ્સો કરે મીઠો ઠપકો જેને આપવાનું આપણે બીજો ગુસ્સો કેવો તો કે નોર્મલ સામાન્ય ત્રીજો ગુસ્સો તેજ અને ચોથો ગુસ્સો તો કે છે કે બેહદ ભયંકર ગુસ્સો બેહદ જેની કોઈ સીમા નથી કોઈ લિમિટ નથી ભયંકર ગુસ્સો